પણ દુનિયામાં બે વસ્તુ એવી છે કે રૂપિયા દેતા, જમીન દેતા, જાગીર દેતા, સોનું દેતા ન મળે, એક આશીર્વાદ અને બીજો હરાબ. બે વસ્તુ દુનિયામાં એવી અમૂલ્ય વસ્તુ છે. કરોડ રૂપિયા કોકને આપી દો, કાલે બાપ મને આશીર્વાદ દઈ દે, એમ નો નીકળે. એ તો વાંચિંતા જે નીકળી જાય એની કઈક મજા અલગ છે. અને એ કરોડ રૂપિયાનો ઢગલો કરી દો અને કોઈ માથેથી હરાબ પાડવો હોય કે આલે આને હરાબ દઈ દે, તો સાહેબ એમ પાછો હરાબ ન દેવાય, એ તો વાંચિંતા નીકળી જાય. એવી સત્ય ઘટનાની વાત સંતોનું સાનિધ્ય છે. એટલે એક દશક મિનિટનો નાનો પ્રસંગ કરી અને પછી તમને આનંદ કરાવું. કારણ કે જૂનાગઢની જાડી જાડીની માલભાઈ એમ કહેવાય, હમણાં શિવરાજ આવી રહી છો બાપ. આહા, એ જ સંતનો સ્વભાવ છે એવો, જને તાની ગોદ ના દેવો. એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ જ જને તાની ગોદ ના દેવો. અહીંયા ભુવા ભક્તો એને ગાવ્યા છે. સાધુ સંતોનો મેળો હતો, ભુવાને બધાને રમાડ્યા. પણ એક પાંચક મિનિટ સંતની વાત કરું. જૂનાગઢની માલિપા જે આજ હયાત છે એવો નાનો એવો પ્રસંગ બાપ. ગરીબ માણસ લાડડી બોન અને બાવલો કઠિયારો બે ભાઈ ગરીબ માણસ. ગિરનારની જાડી જાડીની માલિપા જેમ કહેવાય, લાકડાનો ભારો કાપીને લાવી અને એક રૂપિયો કિંમત આવે તો જૂનાગઢની માલિપા વેચી નાખે. અને એક બે ભાઈ બોન નું પેટ ગુજારણ ભરે. પણ એમ કહેવાય, નાનપણથી માન બાપ મરી ગયા છો બાપ. આહા, ભાઈ મરે ભવ હારીએ, જેની બેન મરે દસ જાય, પણ બાળા પણમાં જેના માવતર મરે એને સારે દસ ના. માન બાપ બે મરી ગયા છે, બે ભાઈ નિરાધાર છે, ઘરમાં એક ટકનું અનાજ નથી. અને એમાં એમ કહેવાય, ઘરમાં એક રૂપિયો નથી. અને બાવલો જૂનાગઢની માલિપા ફરી આવી અને પોતાની બેનને એટલું કીધું કે લાડડી બોન, હા ભાઈ, કે હાલને લાકડાનો ભારો કાપવા તું નથી ગઈ? ના ભાઈ. કેમ જાવું? હા, કે આ દાંતડું કકરાયું વિનાનું છે, દાંતડાના કાકર નથી, એટલે હુકલ લાકડા ન કાપે ને એટલે હું લાકડાનો ભારો કાપવા નથી ગઈ. એમ મિસ્ત્રીની કોડે ગઈ હતી? હા ભાઈ ગઈ હતી, પણ ના પાડી. કે કાંઈક તમારે આગળ રૂપિયા હોય તો આપો, નકર દાંતડું તમને નહીં કકરી દે. ના પાડી એમ. ઓહો, બાવલે કીધું કે લાય બેન હું જાઉં. હાથમાં દાંતડું લઈ અને ધીમે 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 એમ કહેવાય, એ બાવલો કઠિયારો મિસ્ત્રીની કોડે જઈ અને બધાય માળા એક પછી એક, કોઈ દાંતો હારો કરાવવા આવ્યું હોય, કોઈ દાંતડું કરાવવા આવ્યું હોય, કોઈક રાપ કકરાવવા આવ્યું હોય, કોઈક રાપને હાંધો કરાવવા આવ્યું હોય, એ બધાયના જ્યારે કામ થઈ રહ્યા ને ત્યારે છેલ્લે બાવલો કઠિયારો લુહારના પગ ઝાલી અને એટલું કીધું કે મને દાંતડું કકરી દેહો. અમે બે ભાઈ બોને આ સવારનું ખાધું નથી, જો લાકડાનો ભારો કાપી આવી ને તો એ લાકડા વેચી અને અમારા બે ભાઈ બહેન નો પેટ નો ખાડો ભરાય, અમારે ખાવાનું બાકી છે. નિર્ધનિયાનું નાણું કહેવાય, લથડાનો ટેકો કહેવાય, આંધળાની અંદર લાકડી કહેવાય. અને કોર્ટની માલિબા જાય તો વગર ધોકડાનો વકીલ બની અને જજને જવાબ ન આપે ને તો મેલડી ન કહેવાય. આહા, બાવલો કઠિયારો લુહારના પગ ઝાલી આંખમાંથી ધડ 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 સોધા રાહું યાદ રહે. કારણ કે ગરીબાઈ છે ને, એ તો જેને વેઠી હોય એને ખબર હોય, નબળાઈ જેને વેઠી હોય એને ખબર હોય. ઘરમાં એક ટકનો અનાજ નહીં હોય, લાકડાનો ભારો કાપવા જવું છે, એ દાંતડાના કાકર નહીં હોય. અને એ વેળા કેવી છે બાબે? મજા વધાર કવિ કાગ લખે, શું કે બાબે? એ તમે ના પૂછો ગરીબોની વાતું રે, વાતડીએ રે માન ડોલે,
અને ગરીબો ની વાતું એ બોલો હિમાલય સાંભળે પણ ત્યાં તો હિમાલય વાગણી ન હાલે રે વાતડિયે બાપ ગરીબોની વાતો કદાચ હિમાલય સાંભળી જાય તો હિમાલય ઓગળીને હાલતો થઈ જાય મજા વધારે કવિ કાગ હું કહે છે બાપ ગરીબોની વાતો એ ઓલા મંદિરો સાંભળે પણ ત્યાં તો મંદિરોની મૂર્તિયું રોવે રે વાતડીએ પ્રેમાન ડોલે આંખમાંથી ધડ 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 ખારા ઝેર જેવા આહુડાની ધાર થાય છે ભાઈ અને આહુ છે ને બધાય દેશની ભાષા છે ઓલાલા ભાઈ બાપુ આ અમેરિકામાં આપણે કદાચ ક્યાં હોય અને અમેરિકાનું કોઈ માણસ રોતું હોય તો આપણને ખબર પડી જાય કે આની માથે કંઈક સંકટ છે કંઈક દુઃખ છે આપણે ભલે એની ભાષા ન સમજવી પણ આંખમાંથી આહુ આવે એટલે આપણને ખબર પડી જાય કે આને કંઈક દુઃખ છે ભાષા છે બધા વિસ્તારની અલગ અલગ હોય છે બધા દેશની અલગ અલગ હોય પણ આંસુ છે એ બધાય દેશની એક ભાષા છે આંસુ આંસુ છે અને એમાંય સુખના આંસુ હોય એ ઠેકી ઠેકીને આવતા હોય અને દુઃખના આંસુ હોય ને એની સીધી લીટી થતી હોય બાપે પણ કવિ ઘાક હું કે છેલે બાપે ગરીબોની વાતો એ ઓલા સમસાન સાંભળે પણ તા તો મસાણો ના મૂળ દાવ રોવે રે વાતડીએ આંખમાંથી ધડ 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 આહુડા જાય છે અને બાવલો કઠિયારો એ લુહારના પગ ઝાલી અને રોવે છે બધાય માણસો વૈયા ગયા પોતપોતાનું કામ પતાવી અને લુહારને દયા આવી હો બાપ દયા છે ને એ બહુ મોટી વાત છે લાય ભાઈ તારી આગળ પૈસા થાય ત્યારે દઈએ લાય તારું દાંતડું પકડી દઉં એ દાંતડું પકડાવી અને બાવલો કઠિયારો પોતાના ઘરે આવી નાની એવી ઓરડીની મલબા આવી અને પોતાની લાડલી બોન બહેનને કીધું કે હાલ બેન હાલ હવે લાકડા કાપવા જાય ગિરનારની જાડી જાડીની માલબા ભવનાથ તળેટીની માલબા લાકડા કાપવા જાય હુકલ હુકલ લાકડા ભેગા કરી ભારો બનાવી અને બે ભાઈ જ્યારે પાસા વળી નીકળ્યા ને ત્યાં તો એમ કહેવાય શિયાળા જેવો સમય છે હાનના એમ કહેવાય હાથક વાગ્યા છે અને ગુણાકીતાનંદ નામના સ્વામી એ બેઠા બેઠા એમ કહેવાય થથરે છે ટાઈટ વાય છે એટલે બાવલા કઠિયારે પડખે છે ને એટલું કીધું સ્વામીજી ટાઈટ વાય છે હા ભાઈ ટાઈટ વાય છે કે તાપણું કરી દઉં કે કરી દે ને જે લાકડા વેચી અને પેટનો ખાડો પૂરવાનો હતો એ લાકડાનો એમ કહેવાય તાપણું કરી દીધો એ સ્વામીજીએ ઘડીક ટાઈટ વાતી દી એટલે થોડી વાર તાપ્યા અને ટાઈટ ઉડીને અંદરથી ઉદકારો નીકળ્યો હો બાપ બાવલા આજથી તારી માથેથી લાકડાનો ભારો ઉતરી જાય બાવલા આજથી તારી માથેથી લાકડાનો ભારો ઉતરી જાય હામું જોઈ અને દાંત કાઢે છે કે ઓહો આમ તો જો એક આપણે સાધુને ખાલી તાપણું કરી દીધું ત્યાં એમ કહે છે કે લાકડાનો ભારો ઉતરી જાય એમ થોડો ઉતરી જાય લાકડાનો ભારો એમ આપણી ગરીબાઈ થોડી વહી જાય પણ સાહેબ સંતના આશીર્વાદ છે ને હાચા પડે અહીંયા વાલજી ભગત આગળ હું હતું ભાઈ હે અહીંયા એક દિના સમયે નીરુબાપુ આવેલા અને ગુલાબના ફૂલનો ઘા કરેલો એક દી અહીંયા બંગલો થાય થાય સાચી વાત ને હે એ આશીર્વાદ અંદરથી આવે છે આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ નથી બાવલો અને લાલડી બોન બે દાંત કાઢે સામું જોઈ કે એમ થોડા આપણી માથેથી લાકડાનો ભારો ઉતરે સાહેબ સાચું પીળું અમુક વર્ષ જાતા બાવલાની બેન લાડલી બોન બહુ રૂપાળા હતા જૂનાગઢ નવાબ સાથે જેના લગ્ન થયા અને બાવલો કઠિયારો મટી અને બાવદીન ભાઈ દિવાન બન્યા હો ભાઈ આહા એક બાવદીન ભાઈ દિવાન બન્યા અને જુનાગઢ માથે નજીવો ટેક્સ મેળ્યો નાખવા કરવેરો જેને આપણે કહીએ અત્યારે ટેક્સ કહીએ એ ટેક્સ નાખ્યો એટલે જુનાગઢની પરજા હો હો હોવા મળ્યો બાવદીનભાઈ આમ એમ કહેવાય જરૂર ખે ઉભા છે અને માણસો આવીને ફરતા ફરતા ઉભા રહે હાથ જોડીને કહે બાવદીનભાઈ એટલો બધો કર અમે ન ભરી શકીએ એટલો બધો ટેક્સ અમે ન દઈ શકીએ હવે કાંઈક તો તમે રેમ જો કાંઈક તો દ્રષ્ટિ લાવો કે નજીવો ટેક્સ નો ભરી શકો તમે નજીવો કર નો ભરી શકો અને એમાં એમ કહેવાય બીજ કે જબું કે મોતી ફરોવી લે તો ફરોવી લેવાય એ લુહાર જે આ પાછળ ઉભો તો આગળ આવી અને એટલું કીધું કે બાવદીન ભાઈ ન હોય ને ત્યારે દાંતડું કકરાવવાના ન હોય એક ન હોય ત્યારે દાંતડા
ધ્યાન વીજળી નો ચમકારો થયો. સાચી વાત છે બાપ, આખો ટેક્સ માફ કર્યો. બાવદીન ભાઈ ની યાદીમાં આજની તારીખમાં જૂનાગઢ ની માલપા બાવદીન કોલેજ ઉભી છે, એટલે ઈ બાવલો કઠિયારો. ગરીબાઈ વસ્તુ અલગ છે અને સમયનો એક થપાટ મળે એની પણ વસ્તુ અલગ છે બાપ.